वेलकम टू सरस्वती शिशु कुंज वगवाला और सर इंग्लिश मीडियम स्टैंडर्ड फोर्थ सब्जेक्ट गुजराती. हाउ आर यू ऑल? आई होप यू आर हैप्पी एंड हेल्दी. विद्यार्थी मित्रों, घरे रहीने रिवीजन की प्रैक्टिस करो छो के नहीं करता जसो? ओके. अत्यारे विद्यार्थी मित्रों, तमने जे रिवीजन मळे छे ए अलग-अलग भाग मां तमने मळता हशे, बराबर ने? क्वेश्चन 1 कोई वार एक वीडियो मां क्वेश्चन 1 आवतो हशे, બીજી વાર ક્વેશ્ચન 2 આવતો હશે. તો બધા જ વિડિયો તમારે એકદમ ધ્યાનથી અને કેરફુલી જોવાના છે, બરાબર? કે કોઈ પણ વસ્તુ તમારે જોવાનું રહી ના જાય અને પછી એક્ઝામમાં ના આવે એવું ના બને. ખ્યાલ આવે? તમે જે વિડિયો જુઓ એની વર્કશીટ જ્યારે મળે ત્યારે સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો, ઓકે? અને બધા જ્યારે પેપર મળે ત્યારે તમારે ધ્યાનથી એમાં આન્સર સાચા જ લખવાના છે. કેમ? કારણ કે અત્યારે રિવિઝન તમને બધા સબ્જેક્ટમાં વીક આન્સર કરાવવામાં આવે છે, સાચી વાત ને? તો આન્સર સાથે જો રિવિઝન થતું હોય તો પછી તો તમને પેપરમાં આવડવું જ જોઈએ, બરાબર ને? એટલે ધ્યાનથી તમારે વિડીયોની અંદર દરેક ક્વેશ્ચન જોવાના છે, ઓકે? અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 2 એ નું રિવિઝન કરવાના છે, ઓકે? 2A. એટલે ધ્યાનથી તમે આજનું આ રિવિઝન જોજો. ચાલો આપણે આજનું આ રિવિઝન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2A. શબ્દોની મદદથી વાક્ય બનાવો. મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ. અહીંયા જે તમને વર્ડ આપવામાં આવ્યા છે તેની મદદથી આપણે સેન્ટેન્સ બનાવવાનું છે, એટલે એક વાક્ય બનાવવાનું છે. વાક્ય કેવું બનાવવાનું વિદ્યાર્થી મિત્રો? તો વાક્ય એ રીતે બનાવવાનું કે એ સેન્ટેન્સની અંદર અહીંયા રહેલા વર્ડ આવી જવો જોઈએ, બરાબર? વર્ડ આ વર્ડ ભૂલથી પણ રહી જવો જોઈએ નહીં. જો તમે ગમે તેટલું સારું સેન્ટેન્સ બનાવ્યું હશે પણ આ વર્ડ નહીં હોય તો તમારા સેન્ટેન્સમાં કોઈ મતલબ નહીં, તમને માર્ક્સ મળે નહીં, ઓકે? એટલે ધ્યાન રાખીને આ વર્ડ તમારા સેન્ટેન્સમાં આવવો જોઈએ. અને આ આખા ક્વેશ્ચનના માર્ક્સ આપણે કેટલા છે? 2 એના 3 માર્ક્સના ક્વેશ્ચન છે, ઓકે? ચાલો આપણે જોઈએ. આપણી પાસે ફર્સ્ટ વર્ડ છે ઘટાદા. વિદ્યાર્થી મિત્રો, ઘટાદાર કે ઘટાદાર શબ્દનો મીનિંગ શું થાય? કે કોઈ વૃક્ષ હોય જે એકદમ ઘણી બધી ડાળીઓ અને ઘણા બધા પાંદડાથી ઘેરાઈને ઉભેલું હોય એને આપણે ઘટાદાર વૃક્ષ કહીએ, બરાબર? એટલે એ વર્ડથી આપણે અત્યારે સેન્ટેન્સ બનાવીશું. ઘટાદાર. ફોર એક્ઝામ્પલ, હું એક સેન્ટેન્સ બનાવું છું કે મારા ગામની પાંદડે એક ઘટાદાર લીમડાનો વૃક્ષ છે, બરાબર? ઘટાદાર શબ્દ આવી ગયો આ સેન્ટેન્સ ની અંદર. એટલે આ રીતે તમારે દરેક સેન્ટેન્સ બનાવવાનું છે વિથ આ વર્ડ, ઓકે? ચાલો લખીએ આપણે સેન્ટેન્સ. ઘટાદાર મારા ગામની પાદરે એ ઘટાદાર ગાંધીજીએ આજીવન સત્ય બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. નામ
वातावरण स्वच्छ राखवो जोईए એટલે વાતાવરણ શબ્દ આવી ગયો वातावरण स्वच्छ राखवो जोईए मांसाहारी प्राणी छे बराबर सी मांसाहारी प्राणी मांसाहारी कोण छे ये અહીંયા આવી જાય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો નામ નેક્સ્ટ ધની ધની શબ્દનો મતલબ શું થાય કે જેની પાસે ખૂબ જ પૈસા ધનિક કહીએ બરાબર તો ધનિક શબ્દનું હું અહીંયા વર્ડ બનાવું છું કે રાજા અકબર ખૂબ ધની હતા ઓકે રાજા અકબર ખૂબ ધની હતા ધનિક કોણ આ સેન્ટેન્સ નું ધની પણ આપણે મળશે આખા સેન્ટેન્સ ની અંદર આવી જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા સેન્ટેન્સ ની મદદ થી વાક્ય બનાવવાનું છે તમે આ સેન્ટેન્સ ની જગ્યાએ બીજા સેન્ટેન્સ પણ યુઝ કરીને વાક્ય બનાવી શકો છો પણ શબ્દ આ આગળ જોઈએ ઓકે નાઉ નેક્સ્ટ પ્રસન્ન થયા બરાબર પ્રસન્ન શબ્દ છે એ આપણા સેન્ટેન્સ ની અંદર અહીંયા આવી ગયો બરાબર ફરીથી દાદાજી પોતાના પુત્ર ઉપર પ્રસન્ન થયા ઓકે લાસ્ટમાં આપણે આ રીતે અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દઈશું નાઉ નેક્સ્ટ એક નંબર શીતળતા શીતળતા શબ્દથી હું સેન્ટેન્સ બનાવું છું કે વર્ષારાણીના આગમનથી વાતાવરણમાં શીતળતા પ્રસરાય वातावरण शीतलता शीतलता प्रसराय गई ओके आपको सेंटेंस अहीं खूब है जे शीतलता वर्ड छे आपणा सेंटेंस नी अंदर अहीं आ शीतलता वर्ड आवी जाय छे ओके फरीथी जोई लईए वर्षारण्यना आगमन થી વાતાવરણમાં શીતળતા પ્રસરાય ગઈ ઓકે નાઉ નેક્સ્ટ નાઇન નંબર જીવન
પ્રભુના દર્શન થતા ભક્તનું જીવન ધન્ય થઈ ગયું. ઓકે, લખી દો અહીંયા પ્રભુના દર્શન બરાબર. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો અને અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.